સરદાર સરોવર ડેમ 138.68 મીટરની ઐતિહાસિક સપાટીએ ભરાઈ ગયો. અત્રે એ ઉલ્લેખનીય છે કે સરદાર સરોવર નર્મદા ડેમ 2019 અને 2020 પછી આ વર્ષ ત્રીજીવાર પૂર્ણ જળાશય સપાટીએ સલકાયો છે. આ વર્ષે થયેલા વ્યાપક વરસાદને પરિણામે નર્મદા બેસીન અને ડેમમાં પાણીની સારી આવક થઈ છે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે પાણીનો આ આવરો થવાથી રાજ્યના ગામો, નગરો અને શહેરોમાં આગામી ઉનાળાની સિઝન સુધી પૂરતું પાણી આપી શકાશે અને પાણીની તંગીનો સામનો કરવાની સ્થિતિ ઊભી થશે નહીં. એટલું જ નહીં, નર્મદા કમાન્ડ વિસ્તારના બધા ગામોના ખેડૂતોને રવિ પાકની સિંચાઈના હેતુ માટે નર્મદાનું પર્યાપ્ત પાણી મળશે. આ ઉપરાંત નર્મદા ડેમમાં પાણીની વધુ ઉપલબ્ધિના કારણે સૌરાષ્ટ્રમાં સૌની યોજના તેમજ ઉત્તર ગુજરાતમાં સુજલામ સુફલામ અન્ય ઉદ્વહન યોજનાઓ માટે હાલ નર્મદા જળ આપવામાં આવી રહ્યા છે. ગુજરાતના 9104 ગામો, 169 શહેરો અને 7 મહાનગરપાલિકા મળી રાજ્યની 4 કરોડથી વધુ જનસંખ્યાને પીવાના પાણી તરીકે નર્મદા જળ પહોંચી રહ્યા છે. એટલું જ નહીં, 63,483 કિલોમીટર લંબાઈના નહેરના કામો પૂર્ણ થઈ ગયા છે. તેના પરિણામે કચ્છ સહિત રાજ્યના 17 જિલ્લાના 78 તાલુકાની 16.99 લાખ હેક્ટર જમીનને સિંચાઈ સુવિધા મળે છે. નર્મદા મૈયાના પાવન જળ કેવડિયા એકતાનગરથી 743 કિલોમીટરની યાત્રા પૂરી કરીને તાજેતરમાં જ કચ્છના છેક છેવાડાના વિસ્તાર મોડકુબા સુધી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને રાજ્ય સરકારના ઇજનેરી કૌશલ્યથી પહોંચ્યા છે. પાણીનો આ વધુ આવરો થવાથી રાજ્યના ગામો, નગરો અને શહેરોમાં આગામી ઉનાળાની સિઝન સુધી પૂરતું પાણી આપી શકાશે અને પાણીની તંગીનો સામનો કરવો નહીં પડે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 2014માં દેશનું સુકાન સંભાળ્યાના માત્ર 17 દિવસમાં જ આ બહુહેતુ સરદાર સરોવર નર્મદા ડેમને પૂર્ણ ઊંચાઈ સુધી લઈ જવાની મંજૂરી આપી હતી અને ગુજરાતના વર્ષો જૂના પ્રશ્નોનો અંત લાવી રાજ્યને ઉજ્જવળ ભાવિની દિશા આપી હતી. રાજ્ય સરકારે પણ મંજૂરી મળ્યાના દિવસથી જ કામગીરીનો આરંભ કરીને નર્મદા બંને પૂર્ણ ઊંચાઈ સુધી પહોંચાડવાનું કાર્ય નિયત સમય કરતાં 7 મહિના વહેલું પૂર્ણ કરી દીધું હતું. વડાપ્રધાનના જ ભરદ હસ્તે 2017ની 17મી સપ્ટેમ્બરે આ બહુહેતુક યોજના રાષ્ટ્રને અર્પણ કરવામાં આવી છે. વર્ષ 2019માં નર્મદા ડેમ 138.68 મીટરની પૂર્ણ કક્ષાએ ભરાતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નર્મદા નીરના વધામણા કર્યા હતા. 2020માં પણ ડેમ પૂર્ણ કક્ષાએ ભરાઈ ગયો હતો અને હવે ત્રીજી વાર 2022માં 138.68 મીટરની ઐતિહાસિક સપાટીએ ડેમ ભરાઈ જતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નર્મદા મૈયાનું પૂજન અર્ચન કરી જળના વધામણા કર્યા હતા. આ નર્મદા જળ વધામણા અવસરે રાજ્યમંત્રી જીતુભાઈ ચૌધરી, સંસદ સભ્ય મનસુખભાઈ વસાવા, મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કે કૈલાસનાથન, મુખ્ય સચિવ પંકજકુમાર તેમજ સરદાર સરોવર નિગમના MD જેપી ગુપ્તા અને પદાધિકારીઓ અધિકારીઓ પણ ઉપસ્થિત